કેમ છો સ્ટુડન્ટ્સ બધા, જય શ્રી કૃષ્ણ. સો હવે આપણે પેજ 17 ઉપર લાસ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ યુનિટ નંબર 3 માં, ધેટ ઇઝ સ્ટ્રેટેજી એન્ડ એન્વાયરમેન્ટ. આ લાસ્ટ ટોપિક છે. લાસ્ટ સેશનમાં આપણે જે પ્લાન્ટ લેઆઉટનો ટોપિક હતો એ કમ્પ્લીટ થઈ ગયો હતો. સો પ્લાન્ટ લેઆઉટના ટોપિકમાં ટોટલ 4 ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કર્યા હતા. ફર્સ્ટ ક્વેશ્ચન બેઝિક ક્વેશ્ચન હતો, વોટ ડુ યુ મીન બાય પ્લાન્ટ લેઆઉટ. પછી સેકન્ડ, થર્ડ અને ફોર્થ ક્વેશ્ચન, ત્રણે ત્રણ ક્વેશ્ચન્સ તમને ટાઈપ્સ ઓફ લેઆઉટ પ્લાન્ટ લેઆઉટના આપેલા હતા. ફર્સ્ટ લેઆઉટ વોઝ પ્રોડક્ટ ઓર લાઇન લેઆઉટ. પછી આપણે ડિસ્કસ કર્યું પ્રોસેસ લેઆઉટ, એન્ડ થર્ડ લેઆઉટ વોઝ કમ્બાઇન્ડ લેઆઉટ. ક્લિયર? સો નાવ વી આર સ્ટાર્ટિંગ વિથ ધ લાસ્ટ ટોપિક ઓફ યુનિટ નંબર 3. જુઓ શું છે ફર્સ્ટ ક્વેશ્ચન. એમાં ડિસ્કસ ધ કન્સેપ્ટ ઓફ સ્ટ્રેટેજી એન્ડ એક્સપ્લેન બ્રીફલી વોટ આર ધ લેવલ્સ ઓફ સ્ટ્રેટેજી. ક્લિયર? એટલે ફર્સ્ટ ક્વેશ્ચન આમાં પણ બેઝિક આપી દીધો છે કે વોટ ડુ મીન બાય સ્ટ્રેટેજી એન્ડ વોટ આર ધ ડિફરન્ટ ડિફરન્ટ લેવલ્સ એટ વિચ ધ સ્ટ્રેટેજી ઇઝ ફોર્મડ. જો સ્ટાર્ટિંગ ડેફિનેશન આપી છે, ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે. હુ હેઝ ગિવન ધ ડેફિનેશન? મિસ્ટર ચેન્ડલર હેઝ ગિવન ધ ડેફિનેશન. સ્ટ્રેટેજીની ડેફિનેશન કોને આપી છે? મિસ્ટર ચેન્ડલર. એકોર્ડિંગ ટુ ચેન્ડલર, સ્ટ્રેટેજી ઇઝ, ફર્સ્ટ પોઈન્ટ તમને શું આપ્યું છે? ડિટર્મિનેશન ઓફ લોંગ ટર્મ ગોલ્સ એન્ડ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. ઓલવેઝ સ્ટ્રેટેજી વર્ડ છે ને, લોંગ ટર્મ આપણે કહીએ કે ઇફેક્ટ આવે ઓર્ગેનાઇઝેશન ઉપર, એના રિલેટેડનો વર્ડ છે. વોટ એવર ધ સ્ટ્રેટેજી કંપની ફોર્મ્સ, that strategy would be having a long term effect on the organization. એટલે જે તમે long term goals કે જે તમે long term objectives set કરો છો, that are set as per the strategy. Strategy includes which type of goals? Long term goals or long term objectives. So that is first point. પછી second point તમને next page ઉપર આપ્યો છે, that is adoption of course of action. એડોપ્શન ઓફ કોર્સ ઓફ એક્શન એટલે તમે જે તમારા લોંગ ટર્મ ગોલ્સ છે, લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ્સ છે, તમારે અચીવ કરવા છે, તો વોટ એક્શન યુ નીડ ટુ ટેક. એડોપ્શન મીન્સ ટુ ટેક એન એક્શન ફોર અચીવિંગ ધ લોંગ ટર્મ ગોલ્સ ઓર લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ્સ. દેટ ઇઝ સેકન્ડ પોઈન્ટ. એન્ડ થર્ડ પોઈન્ટ ઇઝ વોટ? એલોકેશન ઓફ ધ રિસોર્સિસ. એલોકેટ કરવું એટલે ડિસ્ટ્રીબ્યુશન કરવું. લખવું હોય તો લખી રાખજો ત્યાં. એલોકેશન મીન્સ ડિસ્ટ્રીબ્યુશન. જ્યારે પણ તમારે ગોલ્સ કે ઓબ્જેક્ટિવ્સ અચીવ કરવા હોય, તમારે એક્શન્સ લેવી પડે, તમારે ડિસિઝન્સ લેવા પડે. એક્શન મીન્સ સિમ્પલ ડિસિઝન્સ લેવા પડે. એન્ડ ઓલ્સો યુ નીડ ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ રિસોર્સિસ. અલગ અલગ ડિપાર્ટમેન્ટને તમારે રિસોર્સિસ ડિસ્ટ્રીબ્યુટ કરવા પડે. મેન એઝ અ રિસોર્સ, મશીન એઝ અ રિસોર્સ, મની એઝ અ રિસોર્સ. ક્લિયર? આ બધા રિસોર્સિસ તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવા પડે, દેન ઓનલી યુ વિલ બી એબલ ટુ અચીવ ધ ગોલ્સ ઓર ઓબ્જેક્ટિવ્સ. એટલે ત્રણ પોઈન્ટ યાદ રાખવાના છે ડેફિનેશનમાં. ડેફિનેશન ઇઝ અગેન આઈ એમ રિપીટિંગ ગીવન બાય મિસ્ટર ચેન્ડલર. ફર્સ્ટ પોઈન્ટ છે લોંગ ટર્મ ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ, સેકન્ડ ઇઝ એડોપ્ટિંગ ધ કોર્સ ઓફ એક્શન, એન્ડ થર્ડ ઇઝ એલોકેટિંગ ધ રિસોર્સિસ. એલોકેશન મીન્સ ડિસ્ટ્રીબ્યુશન. ક્લિયર? ચલો નેક્સ્ટ હવે તમને આપ્યું છે પોઈન્ટ જે ઇમ્પોર્ટન્ટ છે, દેટ ઇઝ વોટ આર ધ ડિફરન્ટ ડિફરન્ટ લેવલ્સ ઓફ સ્ટ્રેટેજી. એટલે તમે 12th સ્ટાન્ડર્ડમાં જે ચેપ્ટર નંબર 1 OCM માં ફર્સ્ટ ચેપ્ટરમાં તમે જે પિરામિડ ડાયાગ્રામ લર્ન કર્યો હતો, એમાં ત્રણ લેવલ્સ લર્ન કર્યા હતા, ટોપ લેવલ, મિડલ લેવલ, બોટમ લેવલ. તો અહીંયા પણ એવી જ રીતે તમને એક ડાયાગ્રામ આપ્યો. તમે આ ડાયાગ્રામ જોશો તો તમે એને લાઈન ડ્રો કરશો ને તો પિરામિડ ફોર્મમાં ડ્રો થશે. સો હિયર ઓલ્સો વિલ બી લર્નિંગ ધ લેવલ્સ એટ વિચ ધ સ્ટ્રેટેજીઝ આર ફોર્મડ. કયા કયા લેવલ ઉપર કઈ કઈ સ્ટ્રેટેજી ફોર્મ થાય છે એ હવે આપણે પોઈન્ટ લર્ન કરવાનો છે. આમ તો જોવા જાવ તો આ ટાઈપ્સ ઓફ સ્ટ્રેટેજી પણ કહેવાય, બટ બેટર કે આને લેવલ્સ ઓફ સ્ટ્રેટેજી કહે છે કે એટ વિચ લેવલ વિચ ટાઈપ ઓફ સ્ટ્રેટેજી ઇઝ ફોર્મ. ટોટલ ત્રણ લેવલ્સ છે અહીંયા. વન ઇઝ કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજી, સેકન્ડ ઇઝ SBU લેવલ સ્ટ્રેટેજી, એને બિઝનેસ લેવલ પણ કહેવાય છે, અને થર્ડ ઇઝ ફંક્શનલ લેવલ સ્ટ્રેટેજી. સ્લાઇટલી ડિફરન્ટ છે વર્ડ્સ. તમે 12th માં ટોપ, મિડલ એન્ડ બોટમ લેવલ લર્ન કર્યું હતું, અહીંયા સેમ એઝ ઇટ ઇઝ નથી. અહીંયા પહેલું જે લેવલ છે એ કોર્પોરેટ લેવલ છે, સેકન્ડ લેવલ છે બિઝનેસ લેવલ છે, અને થર્ડ લેવલ છે એ ફંક્શનલ લેવલ છે. ક્લિયર? જો શું છે સ્ટાર્ટિંગ, એ ત્રણ પોઈન્ટ આપી દીધા, કોર્પોરેટ, બિઝનેસ એન્ડ ફંક્શનલ. પછી એ ડાયાગ્રામ આપ્યો છે. ક્લિયર? એની નીચે જો ફર્સ્ટ લેવલ તમને આપ્યું છે, દેટ ઇઝ વિચ લેવલ? કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજી. હવે જો તમને સિમ્પલ પહેલા મીનિંગ સમજાવી દઉં, કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજી ઇઝ ઓલવેઝ મેડ બાય વિચ લેવલ ઓફ મેનેજમેન્ટ. પહેલા એ યાદ રાખજો કે કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજી કોણ બનાવે છે, કયું લેવલ બનાવે છે, જેમ કે ટોપ છે, મિડલ છે, બોટમ લેવલ છે. આ ત્રણ લેવલમાંથી કયું લેવલ કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજી બનાવે છે? સો કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજી ઇઝ મેડ બાય ટોપ લેવલ મેનેજમેન્ટ, જેમાં આપણે કહીએ ડિરેક્ટર્સ આવી જાય, સીઈઓ આવી જાય, કંપનીના ઓનર્સ છે, પ્રમોટર્સ છે, એ બધા લોકો ટોપ લેવલમાં આવે. અને કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજી જનરલી આખું જે તમારું ઓર્ગેનાઇઝેશન છે કે તમારું જે ગ્રુપ છે, જેમ કે આપણે કહીએ રિલાયન્સ ગ્રુપ,
ટાટા ગ્રુપ આખું જે ગ્રુપ છે અને એ ગ્રુપની અંડર પણ ઘણા બધા બિઝનેસીસ હોય, તો ઓલ ઓવર ગ્રુપ માટે જે સ્ટ્રેટેજી બને ને એને કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજી કહેવાય. એટલે તો કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજી કોણ બનાવે છે? ટોપ લેવલ મેનેજમેન્ટ બનાવશે. આ એનો સિમ્પલમાં સિમ્પલ મીનિંગ. ક્લિયર? જો હવે શું લખ્યું છે, ફર્સ્ટ પોઈન્ટ લખ્યો છે ઇટ ઇઝ ધ હાઈએસ્ટ લેવલ ઓફ સ્ટ્રેટેજિક ડિસિઝન. કેમ હાઈએસ્ટ લેવલ લખ્યું છે? બીકોઝ ઇટ ઇઝ મેડ બાય વિચ લેવલ? ટોપ લેવલ. પછી સેકન્ડ, સચ ડિસિઝન જો લખ્યું છે આર ટેકન બાય ટોપ લેવલ મેનેજમેન્ટ. એન્ડ થર્ડ, સચ ડિસિઝન આર ઓલવેઝ મોસ્ટલી વેલ્યુ ઓરિયન્ટેડ એન્ડ કન્સેપ્ચ્યુઅલ. વેલ્યુ ઓરિયન્ટેડ એટલે જે કંપનીની વેલ્યુઝ છે, જે કંપની માને છે કે કઈ રીતે બિઝનેસ કરવો જોઈએ, કઈ રીતે બિઝનેસ ન જ કરવો જોઈએ, વોટ આર ધેર વેલ્યુઝ, તો એના બેઝ ઉપર તમે જે સ્ટ્રેટેજી બનાવો ને એને કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજી બનાવી કહેવાય. સો ઓલવેઝ કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજી વિલ બી વેલ્યુ બેઝ એન્ડ વિલ બી કન્સેપ્ચ્યુઅલ. કન્સેપ્ચ્યુઅલ એટલે આપણે કહીએ ને જે બેઝિક સ્ટ્રેટેજી છે, જે તમે બિઝનેસ કરો છો એનો બેઝ શું છે. કન્સેપ્ટ એટલે આપણે કહીએ કે ભાઈ બેઝ તમારો ક્લિયર હોવો જોઈએ, તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તો કન્સેપ્ચ્યુઅલ વર્ડ મીન્સ ઇટ ઇઝ અ બેઝિક લેવલ સ્ટ્રેટેજી. દરેકે દરેક કંપની કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજી બનાવે જ, બીકોઝ ઇટ ઇઝ અ કન્સેપ્ચ્યુઅલ સ્ટ્રેટેજી. એટલે થર્ડ પોઈન્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ રિમેમ્બર કે ઇટ ઇઝ રિલેટેડ ટુ વેલ્યુઝ એન્ડ ઇટ ઇઝ કન્સેપ્ચ્યુઅલ સ્ટ્રેટેજી. હુ પ્રિપેર્સ ધીસ સ્ટ્રેટેજી? ટોપ લેવલ. એન્ડ ઇટ ઇઝ ધ હાઈએસ્ટ લેવલ ઓફ સ્ટ્રેટેજિક ડિસિઝન મેકિંગ. આ ત્રણ પોઈન્ટ તમને મીનિંગમાં આપેલા છે. પછી નેક્સ્ટ પાર્ટ જો શું લખ્યું છે, ઇટ ઇન્ક્લુડ્સ ધ એક્ટિવિટીઝ વિચ આર રિલેટેડ ટુ ધ ઓબ્જેક્ટિવ્સ. ક્લિયર? કંપનીના જે ઓબ્જેક્ટિવ્સ છે, ઓવરઓલ બિઝનેસના ઓબ્જેક્ટિવ્સ છે, એના રિલેટેડ છે. પછી સેકન્ડ પોઈન્ટ છે એક્વાયરિંગ એન્ડ એલોકેશન ઓફ રિસોર્સિસ. એલોકેશન નો તો મેં તમને પોઈન્ટ સમજાવ્યું ડિસ્ટ્રીબ્યુશન, બટ ડિસ્ટ્રીબ્યુશન ક્યારે કરશો? જયારે તમે રિસોર્સિસ એક્વાયર કરશો. સો ફર્સ્ટ યુ નીડ ટુ એક્વાયર એન્ડ ધેન યુ કેન ડિસ્ટ્રીબ્યુટ ધ રિસોર્સિસ. તો એના રિલેટેડ પણ તમે આમાં ઇન્ક્લુડ કરશો. કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજી ઇન્ક્લુડ્સ હાઉ ટુ એક્વાયર ધ રિસોર્સિસ, હાઉ ટુ એલોકેટ ધ રિસોર્સિસ. અને થર્ડ છે કોઓર્ડિનેશન ઓફ ધ સ્ટ્રેટેજીસ ઓફ વેરિયસ એસબીયુ. જે આપણે સેકન્ડ લેવલ આના પછીનું લર્ન કરવાનું છે એ એસબીયુ લેવલ પણ કહેવાય, ઓર આઈધર બિઝનેસ લેવલ. તમને હેડિંગ બિઝનેસ લેવલ આપ્યું છે, બટ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એસબીયુ. યાદ કરો આપણે ઓર્ગેનાઇઝિંગ સ્ટ્રક્ચર. આ જ યુનિટમાં જયારે આપણે અલગ અલગ સ્ટ્રક્ચર્સની ટાઈપ્સ લર્ન કરતા હતા ત્યારે ડિવિઝનલ ઓર્ગેનાઇઝિંગ સ્ટ્રક્ચરની ટાઈપમાં આપણે સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ એસબીયુ નો પોઈન્ટ પણ લર્ન કર્યો હતો. ક્લિયર? તો જયારે જે ગ્રુપ, એટલે જ મેં તમને એક્ઝામ્પલ આપ્યું ગ્રુપનું, રિલાયન્સ ગ્રુપ છે તો રિલાયન્સ ગ્રુપની અંડર ઘણા બધા અલગ અલગ ટાઈપના બિઝનેસીસ છે, તો એ જે પર્ટિક્યુલર બિઝનેસ છે ને એને એસબીયુ કહેવાય, સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ. તો અલગ અલગ જે બિઝનેસીસ છે એની જે સ્ટ્રેટેજીસ છે એને પણ તમે કોઓર્ડિનેટ કરો, તો દેટ સ્ટ્રેટેજી ઇઝ ઓલ્સો નોન એઝ વિચ સ્ટ્રેટેજી? કોર્પોરેટ લેવલ. એટલે કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજીમાં જે પર્ટિક્યુલર બિઝનેસીસ છે ને એમની સ્ટ્રેટેજી પણ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાની એનું પણ એ લોકો ઇન્ક્લુડ કરશે પોઈન્ટ. એટલે આ ત્રણ પોઈન્ટ ઇન્ક્લુડ કેમાં થશે? કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજીમાં. વન પોઈન્ટ ઇઝ વોટ આર ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓવરઓલ બિઝનેસ, ઓવરઓલ ગ્રુપ. સેકન્ડ, હાઉ ટુ એક્વાયર, હાઉ ટુ એલોકેટ ધ રિસોર્સિસ. એન્ડ થર્ડ ઇઝ હાઉ ટુ કોઓર્ડિનેટ ધ સ્ટ્રેટેજીસ મેડ બાય વેરિયસ એસબીયુ. અલગ અલગ એસબીયુની સ્ટ્રેટેજીસને તમારે કેવી રીતે કોઓર્ડિનેટ કરવી, મર્જ કરીને ઓવરઓલ સ્ટ્રેટેજીસને તમારે ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવી, આ બધા પોઈન્ટ ઇન્કલુડ કેમાં થશે? કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજીમાં ઇન્કલુડ થશે. ખ્યાલ આવ્યો પોઈન્ટ શું છે? આ કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજી જો સમજશો ને તો જ બિઝનેસ લેવલ સ્ટ્રેટેજીનો પોઈન્ટ સમજાશે. એટલે જ મેં તમને પહેલા કહી દીધું કે ભાઈ આપણે ઓલરેડી એસબીયુ નો પોઈન્ટ છે એ ડિવિઝનલ ઓર્ગેનાઇઝિંગ સ્ટ્રક્ચરના પોઈન્ટ વખતે લર્ન કરી લીધો છે. અને એક્ઝામ્પલ પણ મેં ફરીથી એટલે જ આપ્યો કે ભાઈ રિલાયન્સ ગ્રુપ છે તો રિલાયન્સ ગ્રુપની ઓવરઓલ સ્ટ્રેટેજી એને કોર્પોરેટ લેવલ સ્ટ્રેટેજી કહેવાય. અને એ ગ્રુપની અંડર ઘણા બધા બિઝનેસીસ છે ભાઈ, ટેક્સટાઇલ બિઝનેસ પણ છે, પેટ્રોકેમિકલ બિઝનેસ પણ છે. ક્લિયર? ટેલિકોમ્યુનિકેશન બિઝનેસ પણ છે રિલાયન્સમાં. તો દેર આર સો મેની અધર બિઝનેસીસ. તો એ પર્ટિક્યુલર જે બિઝનેસ લેવલ સ્ટ્રેટેજી હોય ને એને એસબીયુ લેવલ સ્ટ્રેટેજી કહેવાય, જે નેક્સ્ટ હવે આપણે પોઈન્ટ લર્ન કરવાનો છે એ. જો સેકન્ડ પોઈન્ટ એના પછી એ જ આપ્યું છે બિઝનેસ લેવલ. તો ફર્સ્ટ પોઈન્ટ જો લખ્યું છે ઇટ ઇઝ ધ સ્ટ્રેટેજી એપ્લિકેબલ ટુ ધોઝ ઓર્ગેનાઇઝેશન વિચ હેવ ડિફરન્ટ ડિફરન્ટ બિઝનેસીસ. ફોર એક્ઝામ્પલ રિલાયન્સ ગ્રુપ, ફોર એક્ઝામ્પલ ટાટા ગ્રુપ. ક્લિયર? ઇન વિચ ઈચ બિઝનેસ ઇઝ કન્સિડર્ડ એઝ અ સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ. વાય ઇટ ઇઝ કન્સિડર્ડ સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ? કેમ કે રિલાયન્સની અંડર જે લોકોનો ટેક્સટાઇલ બિઝનેસ છે એ સેપરેટ બિઝનેસ છે, તો ટેક્સટાઇલ બિઝનેસ માટેની અલગ સ્ટ્રેટેજી બનતી હશે. પછી પેટ્રોકેમિકલ બિઝનેસ છે એ અલગ છે, તો એ બિઝનેસ માટે અલગ સ્ટ્રેટેજી બનતી હશે. પછી રિલાયન્સ જીઓ ટેલિકોમ્યુનિકેશન બિઝનેસ છે, તો એ બિઝનેસ માટે અલગ સ્ટ્રેટેજી. એટલે દરેકે દરેક બિઝનેસ ઇઝ અ સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ, એન્ડ સો યુ હેવ ટુ પ્રિપેર અ સેપરેટ સેપરેટ સ્ટ્રેટેજીસ ફોર ઈચ એસબીયુ.
તો જે તમે અલગ અલગ SBU ની સ્ટ્રેટેજી બનાવો ને એને બિઝનેસ લેવલ સ્ટ્રેટેજી કહેવાય, વિચ ઇઝ ઓનલી એપ્લિકેબલ ટુ દેટ પર્ટિક્યુલર બિઝનેસ. ક્લિયર? જો શું છે નેક્સ્ટ પોઈન્ટ, ફોર ફર્ધર ઈચ SBU ધ નેચર ઓફ માર્કેટ, આ ફર્સ્ટ લાઈન અન્ડરલાઈન કરો, દરેકે દરેક SBU નું નેચર ઓફ માર્કેટ, એટલે માર્કેટ અલગ હશે, કોમ્પિટિશન અલગ હશે, માર્કેટિંગ ચેનલ્સ એની અલગ હશે, લખ્યું છે આર ઓલસો ડિફરન્ટ, એન્ડ સો ઇટ બીકમ્સ નેસેસરી ટુ પ્રિપેર અ સેપરેટ સ્ટ્રેટેજી ફોર ઈચ SBU. અહીંયા સુધી અન્ડરલાઈન કરજો. રીઝન તમને આપ્યું છે કે ભાઈ બિઝનેસ લેવલ સ્ટ્રેટેજી, SBU લેવલ સ્ટ્રેટેજી તમારે અલગ અલગ બિઝનેસીસની અલગ અલગ કેમ બનાવવાની, કેમ કે બધા જ બિઝનેસીસના માર્કેટ અલગ છે, કસ્ટમર અલગ છે, પ્રોડક્ટ અલગ છે, માર્કેટિંગ ચેનલ અલગ છે, એટલે ઓવરઓલ સ્ટ્રેટેજીસ તમારે બધા બિઝનેસીસની અલગ અલગ બનાવવી પડે. ક્લિયર? નેક્સ્ટ, ધીસ ઇઝ ઓલસો નોન એઝ, લખ્યું છે બિઝનેસ લેવલ સ્ટ્રેટેજી, એક્ઝામ્પલમાં તમને રિલાયન્સનું જ આપેલું છે. ધ બિઝનેસ ઓફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ડિફરન્ટ ઓપરેશન્સ, લખ્યું છે ટેક્સટાઇલ ફેબ્રિક, યાર્ન્સ નો બિઝનેસ છે, ફાઈબર્સ નો છે, પેટ્રોકેમિકલ્સ, એન્ડ ફોર ઈચ ઓપરેશન સેપરેટ SBU ઇઝ ક્રિએટેડ એન્ડ ઇટ્સ યુનિક સ્ટ્રેટેજી ઇઝ ઓલસો ડિસાઇડેડ. ક્લિયર? સો દેટ ઇઝ વાય જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓવરઓલ, સોરી રિલાયન્સ ગ્રુપની જે સ્ટ્રેટેજી છે એ કોર્પોરેટ લેવલની થઈ, અને રિલાયન્સ ગ્રુપની અંડર જે ટેક્સટાઇલ બિઝનેસની સ્ટ્રેટેજી છે એને SBU લેવલ સ્ટ્રેટેજી ઓર બિઝનેસ લેવલ સ્ટ્રેટેજી કહેવાય. એટલે તમે એક્ઝામ્પલ જો યાદ રાખી લેશો ને તો તમને મીનિંગ પણ બહુ ઇઝીલી સમજાઈ જશે અને એક્ઝામમાં પણ પોઈન્ટ તમને ઇઝીલી યાદ આવી જશે. ચલો થર્ડ લેવલ, લાસ્ટ લેવલ છે હવે ફંક્શનલ લેવલ. હવે આમાં એક પોઈન્ટ ખાલી કહી દઉં, અહીંયા તમને લખ્યો નથી પણ એક તમને વધારે થોડું એક્સપ્લેન કરાવી દઉં. બિઝનેસ લેવલ સ્ટ્રેટેજી કયું લેવલ બનાવે, કદાચ એ ક્વેશ્ચન માઇન્ડમાં આવી ગયો હશે, કેમ કે કોર્પોરેટ લેવલમાં લખ્યું છે કે ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય ટોપ લેવલ, તો બિઝનેસ લેવલ સ્ટ્રેટેજી કયું લેવલ બનાવશે, ટોપ લેવલ અગેન, કેમ કે પર્ટિક્યુલર બિઝનેસની એ બિઝનેસના જે પણ હેડ હશે એ લોકો બિઝનેસ લેવલ સ્ટ્રેટેજી બનાવશે. દરેકે દરેક બિઝનેસ માટે ડિરેક્ટર્સ તો એપોઇન્ટ થાય જ, દરેકે દરેક બિઝનેસ માટે CEO તો એપોઇન્ટ થાય જ, તો બિઝનેસ લેવલ સ્ટ્રેટેજી ઇઝ ઓલસો પ્રિપેર્ડ બાય વિચ લેવલ, ટોપ લેવલ. એટલે એવું પાછું કન્સિડર ન કરી લેતા કે સર કોર્પોરેટ લેવલ ટોપ લેવલ બનાવે છે ને એટલે બિઝનેસ લેવલ મિડલ લેવલ બનાવશે સ્ટ્રેટેજી, એવું નથી. બિઝનેસ લેવલ સ્ટ્રેટેજી ઇઝ ઓલસો ફોર્મડ બાય વિચ લેવલ, ટોપ લેવલ ઓનલી. એટલે તમારે ત્યાં એડ કરવું હોય એક પોઈન્ટ તો એડ કરી રાખજો કે બિઝનેસ લેવલ સ્ટ્રેટેજી ઇઝ પ્રિપેર્ડ બાય ટોપ લેવલ મેનેજમેન્ટ, અને જે ફંક્શનલ લેવલ છે ને દેટ ઇઝ પ્રિપેર્ડ બાય મિડલ લેવલ. તો તમે કહેશો સર બોટમ લેવલ તો રહી ગયું, એટલે બોટમ લેવલ કોઈ દિવસ સ્ટ્રેટેજી બનાવે જ નહીં, બોટમ લેવલ પાસે એટલું નોલેજ પણ ન હોય, એટલી એ લોકોની ઓથોરિટી પણ ન હોય સ્ટ્રેટેજી બનાવવાની. બોટમ લેવલના લોકો છે, એમ્પ્લોઈઝ છે, એ અલ્ટિમેટલી સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરતા હોય, એ તો તમને ખ્યાલ જ છે. એટલે આ કન્ફ્યુઝન થાય કે સર તમે પેલા કીધું ને ટોપ મિડલ અને બોટમ, એટલે આ ત્રણ લેવલ્સ, એટલે એ પણ ટોપ મિડલ બોટમ જ બનાવશે, એવું નથી. કોર્પોરેટ લેવલ ટોપ લેવલ, ઇવન બિઝનેસ લેવલ ટોપ લેવલ, ફંક્શનલ લેવલ મિડલ લેવલ, બોટમ લેવલ માટે કોઈ નથી. ક્લિયર? જો ફંક્શનલ લેવલમાં નેક્સ્ટ પેજ ઉપર પોઈન્ટ આપ્યો છે, ધીસ સ્ટ્રેટેજી ઇઝ રિલેટેડ વિથ સિંગલ ફંક્શનલ ઓપરેશન ઓર એક્ટિવિટી. સિંગલ ફંક્શનલ ઓપરેશનની ઉપર લખવું હોય તો યુ કેન રાઇટ ઇટ ડાઉન ડિપાર્ટમેન્ટ. સિંગલ ફંક્શનલ ઓપરેશન્સ એટલે ડિપાર્ટમેન્ટ, પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની સ્ટ્રેટેજી બને ને તો એને ફંક્શનલ લેવલ સ્ટ્રેટેજી કહેવાય. ફંક્શન્સ મીન્સ ડિપાર્ટમેન્ટ્સ, જેમ કે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટની સ્ટ્રેટેજી બનાવો તો એને ફંક્શનલ લેવલ સ્ટ્રેટેજી કહેવાય. એટલે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટની સ્ટ્રેટેજી કોણ બનાવશે? માર્કેટિંગ મેનેજર. ખ્યાલ આવે છે પોઈન્ટ શું છે? ધીસ સ્ટ્રેટેજી ઇઝ રિલેટેડ વિથ સિંગલ ફંક્શનલ ઓપરેશન ઓર એક્ટિવિટીઝ ઓફ ધ બિઝનેસ, એન્ડ ધીસ સ્ટ્રેટેજી ઇઝ રિલેટેડ વિથ, લખ્યું છે સ્પેસિફિક ફંક્શન, ફંક્શન્સ એટલે ડિપાર્ટમેન્ટ્સ. અગેઇન એમાં પણ તમારે એલોકેશન ઓફ રિસોર્સિસ, જેવી રીતે બિઝનેસ ઓવરઓલ બિઝનેસ માટે પણ તમારે રિસોર્સિસ એલોકેટ કરવા પડે, એક્વાયર કરવા પડે, એવી રીતે અહીંયા પણ તમારે રિસોર્સિસ એલોકેટ કરવા પડે. અને થર્ડ પોઈન્ટ છે કોઓર્ડિનેશન બિટવીન ડિફરન્ટ ઓપરેશન્સ, એટલે અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ્સ છે એ બધા કોઓર્ડિનેટેડ વેમાં કામ કેવી રીતે કરી શકે, એકબીજાને સપોર્ટ કરીને કામ કેવી રીતે કરી શકે. એવું ન થવું જોઈએ કે માર્કેટિંગની જે સ્ટ્રેટેજી બનશે એ સાવ અલગ બને પ્રોડક્શનની સ્ટ્રેટેજી, બંને રિલેટેડ હોવી જોઈએ. અલ્ટિમેટલી ધેર શુડ બી સમ રિલેશન બિટવીન ધ સ્ટ્રેટેજીઝ ઓફ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ, કેમ કે બધા ડિપાર્ટમેન્ટ અલ્ટિમેટલી એક કંપની માટે કામ કરે છે. એટલે જો એક ડિપાર્ટમેન્ટની સ્ટ્રેટેજી પ્રોપર નહીં બને તો એની ઇફેક્ટ બીજા ડિપાર્ટમેન્ટના કામ ઉપર આવવાની જ છે. ખ્યાલ આવે છે? એટલે એમાં પણ કોઓર્ડિનેશન હોવું જોઈએ, એમાં પણ એલોકેશન ઓફ રિસોર્સિસ તમારે કરાવવા પડે. જેમ ઓવરઓલ બિઝનેસમાં પોઈન્ટ્સ ફોલો થાય છે, એવા જ સેમ પોઈન્ટ્સ ફંક્શનલ લેવલ ઉપર ફોલો થાય છે. બટ ખાલી ડિફરન્સ શું છે કે ફંક્શનલ લેવલ સ્ટ્રેટેજી કોણ બનાવશે? મિડલ લેવલ મેનેજમેન્ટ. મિડલ લેવલ મેનેજમેન્ટ એટલે ડિપાર્ટમેન્ટલ મેનેજર્સ, પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની સ્ટ્રેટેજી. ક્લિયર?
એન્ડ લાસ્ટ પોઈન્ટ એક્ઝામ્પલમાં આપેલું, જો માર્કેટિંગ સ્ટ્રેટેજીસ આર ડિવાઇડેડ ઇન ટુ ડિફરન્ટ ડિફરન્ટ ઓપરેશનલ લેવલ સ્ટ્રેટેજીસ, લાઈક આ બધા એરિયાઝ માર્કેટિંગની અંડર આવે, એટલે જે પ્રમોશનની સ્ટ્રેટેજી બને એ માર્કેટિંગ સ્ટ્રેટેજી જ કહેવાય, માર્કેટિંગ સ્ટ્રેટેજીના અંડર જ બને પ્રમોશનની સ્ટ્રેટેજી. પછી સેલિંગ છે, ડિસ્ટ્રીબ્યુશન છે, પ્રાઇસિંગ છે, ધીસ ઓલ સ્ટ્રેટેજીસ આર મેડ અંડર વિથ સ્ટ્રેટેજી માર્કેટિંગ સ્ટ્રેટેજી. સો આ બધા એરિયાઝની વચ્ચે પણ તમારે કોર્ડિનેશન, એટલે પોઈન્ટ એવું કે છે કે જે ડિપાર્ટમેન્ટ છે એની અંદર પણ જો સબ ડિપાર્ટમેન્ટ્સ હોય, જેમ કે માર્કેટિંગ છે તો એની અંદર સેલિંગ ડિપાર્ટમેન્ટ આવી જાય, સેલ્સ ડિપાર્ટમેન્ટ, તો સેલ્સ ડિપાર્ટમેન્ટ જે સ્ટ્રેટેજી બનશે એ કોર્ડિનેટ થવી જોઈએ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ જોડે. એટલે જે ડિપાર્ટમેન્ટની અંદર પણ સબ ડિપાર્ટમેન્ટ હોય તો સબ ડિપાર્ટમેન્ટની સ્ટ્રેટેજી પણ ડિપાર્ટમેન્ટલ મેનેજર જ બનાવશે, અને દેર શુડ બી કોર્ડિનેશન વિથ ધ મેઇન ડિપાર્ટમેન્ટ સ્ટ્રેટેજી. એટલે તમને એક્ઝામ્પલ એ લોકોએ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનું આપેલું છે અને અલગ અલગ એના એરિયાઝ આપેલા છે. ક્લિયર? સો દેટ ઇઝ ધ એન્ડ ઓફ ક્વેશ્ચન નંબર 1. ખ્યાલ આવ્યો પોઈન્ટ શું છે? આઈ હોપ ક્વેશ્ચન 1 સિમ્પલ છે એટલે સમજાય જ ગયું હશે 100%. ક્લિયર? તો અહીંયા સુધી જ રાખીએ છે. ક્વેશ્ચન નંબર 2 ઇન ટોટલ આપણે કમ્પ્લીટ કરવો છે, બે જ ક્વેશ્ચન હવે બાકી છે આમાં, એટલે યુનિટ 3 આપણું પતીને પછી યુનિટ 4 આપણે સ્ટાર્ટ કરશું. ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં, આવજો બધા, સાચવજો.